देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनहर पटेल ना जय भगवान। मित्रों हेडिंग तमे वाँच्यू के इंडिया दूध नहीं पण झेर पीवे छे। मित्रों आ हेडिंग थी तमने गभरावानी जरूर नहीं, तमने बीक बतावानो मारो आशय नहीं। मित्रों मारे तमने जागृत करवानो आशय छे। दिल्ली ने एक एनिमल फेडरेशन जे संस्था छे एना जे अहलुवालिया करीने बोर्डना सभ्य छे ए एवुं के 62% जेटलुं दूध इंडिया में भेळसेळवाळुं पीवाय छे। मित्रों WHO ए चेतवणी आपी छे के जो आ भेळसेळवाळुं दूध इंडिया ने मळतुं ज रहेशे तो 2030 नी साल में 80% लोको कैंसर थी पीड़ाता हशे। मित्रों आजे आ दूध खरेखर डुप्लिकेट तमे टीवी में जोता हशो, छापा में समाचार जो टीवी में स्टिंग ऑपरेशन जोईए छे आपणे के डुप्लिकेट दूध केवी रीते बने छे, पकड़े छे, लाइव बतावे छे, डुप्लिकेट मावो केवी रीते बने छे, एमां कया कया केमिकल वपराय छे। मित्रों एनी अंदर शेम्पू वपराय छे, यूरिया वपराय छे, केवी रीते बनावे छे, घणुं आपणे टीवी उपर जोयुं छे, छतां आपणे जे दूध अने दूधनी बनावटो आपणे जे लईए छे ए 100% भेळसेळ वगरनी छे, एवुं આપણને એવું પ્રૂફ છે આપણી પાસે ના? મિત્રો આજે દૂધમાં ભેળસેળ આવે છે એની 3 સાબિતી હું તમને બતાવવા જઈ રહ્યો છું। બરાબર ધ્યાનથી આખો વિડીયો જોજો। નંબર એક કે અત્યારે ઇન્ડિયામાં દૂધનું પ્રોડક્શન દૈનિક 14 કરોડ લિટર પ્રોડક્શન થાય છે, એની સામે ડિમાન્ડ છે 64 કરોડ લિટરની ડિમાન્ડ। અને આશ્ચર્યની વાત એ છે કે મિત્રો 64 કરોડ લિટરના દૂધની ડિમાન્ડ પૂરી થઈ જાય છે અને પશુપાલકો માત્ર ઉત્પાદન કરે છે 14 કરોડ લિટર। આ 50 કરોડ લિટરનો જે ડિફરન્સ પડ્યો એ કઈથી દૂધ આવતું હશે એ મારે તમારે વિચારી લેવાનું છે। મિત્રો નંબર બે, આજથી 30 વર્ષ પહેલાં મિત્રો ભારતની વસ્તી માત્ર 90 કરોડ હતી અને 30 વર્ષ પછી આજે 136 કરોડ વસ્તી છે, એમાં 46 કરોડ વસ્તી નવી ઉમેરાઈ। મિત્રો આ 46 કરોડ 30 વર્ષમાં જે નવી વસ્તી ઉમેરાઈ એમને પણ દૂધ અને દૂધની બનાવટો એ લોકો વાપરે જ છે, એટલે કે 46 કરોડ લોકોની ડિમાન્ડ 30 વર્ષમાં વધી છે। બરાબર એની સામે શું થયું મિત્રો? તો કે ભારતની અંદર શહેરીકરણ થયું, ઔદ્યોગિકરણ થયું, નવા નવા હજારો ઉદ્યોગો અસ્તિત્વમાં આવ્યા, એટલે ગામડાની અંદર જે ખેતી ઉપર નભતા લોકો હતા, ખેડૂતોની જે નવી જનરેશન હતી એ નવી જનરેશનના લોકો એમના બાળકો ભણ્યા, ભણી ગણીને શહેરમાં જઈ નોકરીએ લાગ્યા, એટલે એ લોકોએ પશુપાલનનો ધંધો બંધ કર્યો, એટલે સીધી વાત છે કે પ્રોડક્શનની અંદર ઘટાડો થયો, દૂધના ઉત્પાદનમાં ઘટાડો થયો। આખા ઇન્ડિયાની વાત છોડી દઉં, મારા ગામની વાત કરું, આજથી 30 વર્ષ પહેલાં મારા ગામમાં અમારા પટેલના 80 ઘર છે, 80 ઘરમાં મિત્રો 80 ઘરોમાં ગાયોને ભેંસો હતી અને એમાં દૂધનું પ્રોડક્શન થતું હતું અને એ દૂધનું પ્રોડક્શન ગામમાં વાપરતા વધતું હતું, એ બધું ડેરી મારફતે અથવા તો દૂધારા એનો માવો બનાવીને બોમ્બેમાં મોકલતા હતા પ્યોર ટોટલ। આજે 30 વર્ષ પછી 80 ઘરોમાંથી માત્ર 10 ઘરોમાં ગાયોને ભેંસો છે, દૂધ ઉત્પાદન છે। એટલે મિત્રો સિમ્પલ વાત કે 8 ઘણું ઉત્પાદન ઘટી ગયું એક બાજુ, અને એક બાજુ 30 વર્ષમાં 46 કરોડ લોકો દેશમાં નવા પેદા થયા છે દૂધ ઘી ખાવાવાળા। તો મિત્રો આ જે ગેપ છે પ્રોડક્શન અને ડિમાન્ડની, એ ગેપ કેવી રીતે પૂરી થાય છે એક વખત તો વિચાર કરો કે આ દૂધ આટલું બધું દૂધની ડિમાન્ડ છે, એક બાજુ એનું પ્રોડક્શન આટલું ઓછું છે, તો એ આવે છે કઈથી? મિત્રો ગમે તે ને ગમે તે કોઈ પણ ચેનલમાં સિસ્ટમમાં મિસ્ટેક છે મિત્રો, અને અમે તો ઘણી જગ્યાએ સાંભળ્યું છે, ઘણી જગ્યાએ રેડો પડી છે, ઘણા લોકો ઉપર કેસ પણ ચાલે છે, બનાવટી દૂધ બનાવટી માવામાં પકડાયા છે, કોર્ટમાં કેસો પણ ચાલે છે। મિત્રો આ તો જે પકડાયા ને એટલા જ બહાર આવે છે, બાકી આખા ઇન્ડિયામાં આવા કૌભાંડો તો કેટલાય ચાલતા હશે ને દબાઈ જતા હશે, અને પડદાની પાછળ આવા હજારો આવી ફેક્ટરીઓ બનાવટી દૂધ અને બનાવટી માવાની ચાલતી હશે, મને તમને ખબર નથી મિત્રો। અને ત્રીજી વાત મારી યાદ રાખો, ત્રીજી સાબિતી હું આપું કે દિવાળી આવે ને ત્યારે બજારોની અંદર મિત્રો મીઠાઈઓના ઢગલા વાગી જાય છે,
એ મીઠાઈઓથી માવામાંથી બને છે. 10 ગણી ડિમાન્ડ દિવાળી ઉપર માવાની વધી જાય છે મિત્રો. તો 10 ગણી ડિમાન્ડ વધે છે તો દેશમાં ગાયો અને ભેંસો તો જે છે એના એ જ છે. 10 દિવસમાં 10 ગણી ગાયો અને ભેંસો વધી જવાની નથી. અથવા તો માની લો કે કોઈ એવું પ્રિપેરેશન નથી કરતા કે એ દિવાળી ઉપર જ 10 ગણી ગાયો અને ભેંસો વાય અને દૂધનું પ્રોડક્શન ચાલુ થઈ જાય, એ તો શક્ય જ નથી મિત્રો. એટલે એ દિવાળી ઉપર આટલો બધો 10 ગણો માવો બજારમાં ઠલવાય છે તો રાતોરાત ભેંસોનું ઉત્પાદન કંઈથી દૂધનું ઉત્પાદન વધી જાય? તો એ માવો કંઈથી આવે છે એ મારે ને તમારે વિચાર કરવાનો છે મિત્રો. ખાસ યાદ રાખજો આ 3 બાબતો છે ને મને તમને વિચારતા કરી મૂકી દે કે મિત્રો આપણે જે દૂધ ખાઈએ છીએ ને દૂધની બનાવટો ખાઈએ. તમે કહેશો કે સાહેબ પછી આપણે ખાવાનું શું? મિત્રો આનો એક જ રસ્તો બતાવું તમને, છોડી શકાય એમ દૂધ તો મારે ને તમારે ચા પીવા જોઈશે રોજ સવારે ઉઠીને, એટલે દૂધ તો ખાવું જ પડશે. અમને તો ગામડામાં ચોખ્ખું મળે છે પણ શહેરની અંદર મિત્રો કશો વાંધો નથી, ચા પીતા હોય તો પીવું, પણ બને ત્યાં સુધી ઓછામાં ઓછું ઝેર મારા ને તમારા શરીરમાં જાય. એટલા માટે બને એટલી ડેરી પ્રોડક્ટ ખાવાની ઓછી કરો. મિત્રો હું બટર નથી ખાતો, હું ચીઝ નથી ખાતો, હું આઈસ્ક્રીમ નથી ખાતો, ડેરીની બીજી પ્રોડક્ટ નથી ખાતો, તો હું મરી નથી ગયો? આજે 54 વર્ષે તમારે હમે ઘોડા જેવો બેઠો છું. એટલે મિત્રો એડજસ્ટમેન્ટ લઈ લો. હા ના ચાલે એવું ખાઈ લો, તમે દૂધ છે તો દૂધને વાપરો પણ બને એટલી. ના મામા કરતાં કાનો મામો સારો એવું કહ્યું ને કે ભાઈ આપણે બને એટલી ડેરી પ્રોડક્ટ પેટમાં ઓછી જાય અને આપણે બનાવટી દૂધના બનાવટી માવાના શિકાર ઓછા બનીએ અને આપણું આરોગ્ય આ બગડે નહીં એની કાળજી આપણે રાખવાની છે મિત્રો. તો આ બાબતો જો ધ્યાનમાં રાખશો ને મિત્રો, ડુપ્લિકેટ દૂધને કેવી રીતે પારખી શકાય એમાં શું શું ઉમેરાય છે એનો હું અલગ વિડીયો તમને બનાવવાનો છું ને, હું તમને આપવાનો છું એ વિડીયો. પણ અત્યારે તો આટલું યાદ રાખજો કે મિત્રો બને એટલી ડેરી પ્રોડક્ટને એવોઈડ કરો, એનાથી 2 ફાયદા થશે. તમારું વેટ વધારે છે તો વેટ લોસ થશે, તમારું કોલેસ્ટ્રોલ વધારે થશે તો કોલેસ્ટ્રોલ ઓછું થશે, આ પણ જોડે જોડે ફાયદો થશે. અને બનાવટી દૂધ અને બનાવટી માવાનું જે છે એ આજે ચીઝને બટર તમે જોવો કે મિલ્કની જગ્યાએ સોયા પ્રોટીન, અરે સોયા ચીઝ અને સોયા બટર બજારમાં વેચાતું થઈ ગયું છે મિત્રો. અને હોટલોમાં તો એ જ મળે છે. તમે માનતા છો કે દૂધનું બટર ને દૂધનું ચીઝ મળે છે? ના, એ સોયાનું મળે છે, સોયાબીનનું બને છે. તો ખાસ યાદ રાખજો કે આ ઝેર ઓછામાં ઓછું જાય આ વિડીયો બનાવવાનું એક જ કારણ હતું કે મિત્રો તમને જાગૃત કરવા કે બને એટલી, ફરીથી કહું છું કે ડેરી પ્રોડક્ટને જીવનમાંથી બને એટલી એવોઈડ કરો, એની સામે ઘણું બધું ખાવાનું છે, આપણે એડજસ્ટમેન્ટ લઈએ. મિત્રો તમારા માટે હું એક સુંદર મજાની ભેટ લઈને આવ્યો છું, એક મૂવી કે જેની કથા, પટકથા, ગીતો, સંવાદો, સંગીત આ બધું જ મનહરભાઈનું છે, જેનું ડાયરેક્શન પણ મનહરભાઈએ કર્યું છે. એવી એક સફળ મૂવી કે જેણે ગુજરાતના તમામ થિયેટરો ઉપર હાઉસફુલના પાટિયા ઝૂલાવ્યા હતા અને યુટ્યુબ ઉપર 1 જ મહિનામાં 1.5 લાખ લોકોએ જે ફિલ્મને નિહાળી છે મિત્રો, અને એટલી બધી સેન્સિટિવ ફિલ્મ છે કે મિત્રો આ ફિલ્મને જોયા પછી હું ગેરંટીથી કહું તમને કે દુનિયાનો કોઈ પણ દીકરો પોતાના મા બાપને સપનામાં પણ ઘરડા ઘરમાં મોકલવાનો વિચાર નહીં કરે. મિત્રો ગમે એવો પથ્થર હૃદયનો માણસ હશે ને, ગમે એવા કઠણ કાળજાનો માણસ હશે, ગમે એવો જુલમી માણસ હશે, આ આ મૂવી જોયા પછી એની આંખમાં જો પાણી ના આવે ને તો હું તમારો ગુલામ થઈ જાઉં મિત્રો. અને આ મૂવીના હું મારા મોડે વખાણ કરું એના કરતાં આ જે યુટ્યુબ પર મૂકેલી મૂવી છે એની કોમેન્ટ તમે વાંચી લેજો. એ કોમેન્ટ વાંચશો ને એટલે આ મૂવીની કિંમત, એની વેલ્યુ તમને સમજાઈ જશે મિત્રો. એટલે આશા રાખું કે સહપરિવાર આખું ફેમિલી ભેગું થઈ અને આ મૂવીને નિહાળો અને મૂવીને જોયા પછી એમાંથી જે કંઈ સંસ્કારો છે, જે કંઈ બોધ છે એ બોધને પણ તમે સ્વીકારો મિત્રો. મિત્રો ખુદ આ મૂવીને સેન્સર કરતાં કરતાં સેન્સર બોર્ડના ચેરમેન આશા પારેખ પણ રડી પડ્યા હતા. આવી અતિ સંવેદનશીલ મૂવી આજે જ નિહાળો અને મૂવીને જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે લિંક આપી છે એ લિંકને ઓપન કરો અથવા તો સ્ક્રીન ઉપર બાજુમાં જે પોસ્ટર દેખાય છે એ પોસ્ટરને ક્લિક કરો. મનહર પટેલના જય ભારત, જય હિન્દ.